ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વખતે અનેક રીતે મહત્વની બની રહેવાની છે. તેના પાછળના કારણોની જો વાત કરવામાં આવે તો મહત્વનું છે કે આ વખતે પહેલીવાર એવું બનશે કે ગુજરાત વિધાનસભાની 182 બેઠકો ઉપર આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર ઉતારવાની છે, જેથી કરીને ચૂંટણી જંગ બરાબરનો જામી ચૂક્યો છે અને ભારે રસાકસી પણ જોવા મળી રહી છે. તેની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ ચૂંટણી પ્રચારની ધુરા સંભાળી રહ્યા છે, ત્યારે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, તેમાં 1 દિવસનો તેમનો કચ્છનો પ્રવાસ પણ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કચ્છનો પ્રવાસ કેમ મહત્વનો છે, આવો આપને જણાવીએ અહેવાલમાં. નમસ્કાર, હું ભક્તિ રાજગોર અને આપ જોઈ રહ્યા છો ગુજરાત. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના ભડકારા વાગી રહ્યા છે અને તમામ રાજકીય પાર્ટીઓની વચ્ચે બરાબરનો ચૂંટણી જંગ પણ જામી ચૂક્યો છે. તેવામાં એકવાર એક દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને ગુજરાતની જનતાને મસમોટા વાયદા પણ કરવામાં આવી રહ્યા છે, ત્યારે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ 27 ઓગસ્ટથી 2 દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવવાના છે. ત્યારે 27 તારીખે સાંજે અમદાવાદમાં રહેશે અને ત્યારબાદ તેઓ 28 તારીખે કચ્છનો પ્રવાસ ખેડવાના છે. તેમના કચ્છનો આ વખતનો પ્રવાસ અનેક રીતે મહત્વનો બની રહેવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુજ ખાતે નિર્માણ થયેલ સ્મૃતિ વન મેમોરિયલની મુલાકાત લઈ તેનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી તેની સાથે જ ખૂબ જ ભાવનાત્મક રીતે જોડાયેલા છે. આ મુલાકાત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભુજમાં સવારે 11:30 કલાકે ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણવર્મા KSKV કચ્છ યુનિવર્સિટીના ગ્રાઉન્ડ ખાતે એક જાહેર સભાને સંબોધિત કરશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બપોરે 12 કલાકે ભુજથી વિવિધ વિકાસ પ્રોજેક્ટને ખાતમુહૂર્ત તેમજ તૈયાર પ્રકલ્પોને રાષ્ટ્રને સમર્પિત કરશે. ત્યારે પીએમ મોદીનો આ પ્રવાસ ચૂંટણીની દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વનો છે. તેના કારણોની જો વાત કરવામાં આવે તો કચ્છની 6 વિધાનસભા બેઠકો છે, જેમાંથી 2 બેઠક 2017માં કોંગ્રેસ પાસે હતી. બાદમાં અબડાસાના ધારાસભ્ય ભાજપમાં આવી જતા તે બેઠક પણ ભાજપના ફાળે ગઈ હતી. પરંતુ કચ્છની કુલ 6 બેઠકોમાંથી 5 બેઠક અત્યારે ભાજપ પાસે છે, તો બેઠક ખૂબ જ ઓછા માર્જિનથી ભારતીય જનતા પાર્ટી જીતી છે. તે બેઠકોમાં કચ્છની બેઠકોનો પણ સમાવેશ થાય છે, તેથી આ વખતે આપ સક્રિય હોવાથી ભાજપને અસર પહોંચે તેવી પણ પૂરેપૂરી શક્યતા છે. તેની વચ્ચે પીએમ મોદી ખુદ ચૂંટણી પ્રચારની ધુરા સંભાળી અને કચ્છને તે સંદર્ભે સભા પણ સંબોધવાના છે. મહત્વનું છે કે જે રીતે આમ આદમી પાર્ટી સક્રિય જોવા મળી રહી છે અને આમ આદમી પાર્ટી ચૂંટણીના સમીકરણ બદલી શકે તેવી પૂરેપૂરી શક્યતા છે. તેને જોતા જે વિસ્તારમાં અથવા જે બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીની પકડ મજબૂત નથી અથવા તો 35-37થી ભારતીય જનતા પાર્ટી વિજય થઈ છે, તે તમામ બેઠકો ઉપર જીત મેળવવા માટે અને તે બેઠકો પોતાને કબજામાં જ રહે તેના માટેના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અને તેમાં ખુદ વડાપ્રધાન મોદીએ ઝંપલાવ્યું છે. ત્યારે આ તમામ દ્રષ્ટિકોણથી તેમનો કચ્છનો પ્રવાસ અનેક રીતે મહત્વનો બની રહેવાનો છે. મહત્વનું છે કે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી જે બેઠકો જીતી છે તેમાંથી અનેક એવી બેઠકો હતી જેની ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ખૂબ જ પાતળી સરસાઈથી વિજય થયા હતા. આ વખતે તેનું પુનરાવર્તન ન થાય તેના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ ચૂંટણી પ્રચારની ધુરા સંભાળી રહ્યા છે અને તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તાર એવો છે કે ત્યાં આમ આદમી પાર્ટીની પકડ પણ જોવા મળી રહી છે, સાથોસાથ કોંગ્રેસ પણ ત્યાં મજબૂત બનતી જોવા મળી રહી છે, જેથી કરીને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છની મુલાકાત ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધારે ભાર દઈ રહ્યા છે. ગુજરાતના તમામ રાજકીય મહત્વના સમાચારથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો ગુજરાત તક સાથે. જો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. સાથે જ દેશ અને દુનિયાના તમામ મહત્વના સમાચારથી અપડેટ રહેવા માટે ક્લિક કરો મારી વેબસાઇટ gujarattak.in પર. નમસ્કાર.